गांधी जयंती निमित्ते नगर पालिका द्वारा गांधी जी ने श्रद्धांजलि अर्पण कराई है तथा लता बेन साथ अमारी विशेष सह बातचीत थई हती त्यारे आवो सांभळीए तेमने साथे थयेलो अमारो वार्तालाप। भुज नगरपालिका द्वारा अहिंसाना पुजारी एवं गांधी बापूनी पुण्यतिथिए तेओनी ऑलफ्रेड सामे आवेल प्रतिमा तेमज सादगी अने सरळता माटे जाणीता लाल बहादुर शास्त्रीनी इंदिरा बाइक पार्कमां आवेली प्रतिमा जेमां 2 ऑक्टોબરના रोज सवारे 10 કલાકે हार रोपण करवामां आव्युं हतुं। गांधीजीनुं जीवन करकसर अने अहिंसामय होता તે દરેક સામાન્ય જનતાને અહિંસાનો ઉપદેશ આપેલ છે અને લાલ બહાદુર શાસ્ત્રીએ જેમણે જય જવાન જય કિસાનના સંદેશનો સૂત્ર આપ્યો છે તે દરેકને યથાર્થ રૂપે પ્રેરણા પૂરી પાડે છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું। ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે વાણિયાવાડ બજારમાં આવેલ શેઠ ડોસા બાપા લાલચંદના બાવલાની શેરી ફળિયાઓ દ્વારા સફાઈ કરી સ્વચ્છતા પણ શપથ લીધા હતા। સાથે સાથે કોરોનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રી રામકૃષ્ણ ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગાયના ગોબરમાંથી બનેલા ધૂપ સળી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ હાથી, વોટર સપ્લાયના ચેરમેન કૈલાશભાઈ મહેતા, સેનેટરી ચેરમેન અશોકભાઈ પટેલ, સહદેવસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ મંદાબેન પટની, મહિલા મોરચાના સભ્ય મીનાબેન મંજુબેન તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય તેજસ પરમાર, ભુજ। આપણા મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા એવા આપણા સૌના પૂજનીય બાપુની જન્મજયંતિ છે। એમની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવા ફૂલ હારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ગાંધીજીના જે આદર્શો છે, જે સિદ્ધાંતો છે, એમના પર જે ભાજપ સરકારની ચાલવાની નેમ છે એ વ્યક્ત કરાઈ છે। હંમેશા જ આપણી ભાજપની સરકાર છે એ ગાંધીજીના બતાવેલા કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહી છે। ગાંધીજીનું સપનું હતું કે નાનામાં નાના માણસ સુધી સરકારના લાભો પહોંચે, તો ભાજપની સરકાર આપણા નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ જે ચાલી રહી છે એ નાનામાં નાના માણસ સુધી બધી જ સહાયતાઓ પહોંચાડવાની પ્રયત્ન કરી રહી છે। દરેકે દરેક સહાયતા એમને એમના ખાતામાં જમા કરવામાં આવે છે, એમના સુધી પહોંચે છે, એટલે વચમાં કોઈ પણ જાતનું કોઈ હોતું નથી, એટલે એને સીધી મળે છે। અને સ્વચ્છતાનું પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીજી જ્યારે સ્વયં પોતાનું શૌચાલય સાફ કરતા હતા ત્યારે એ સ્વચ્છતાના ભરેલા હતા, એવી જ રીતે નરેન્દ્ર મોદીજી જ્યારે આવ્યા ત્યારે એમણે પણ દરેક જગ્યાએ શૌચાલયો બનાવવાની જે ઝુંબેશ ઉપાડી એનાથી જે સ્વચ્છ ભારતનું એક સ્વપ્ન છે એના ઉપર આપણે ઘણા જ પગલાં આગળ વધી ગયા છીએ અને સ્વચ્છ ભારત મિશન પણ એને લગતું છે, એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ ઉપદેશ જે ગાંધીજી આપ્યો છે એને પણ ભારત સરકાર ફોલો કરી રહી છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષ કરી રહી છે। આજે ભુજ મધ્ય પણ પૂજ્ય બાપુની પ્રતિમાને પૂજા કરવામાં આવી હતી, સાથે સાથે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી આદરણીય લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે, જેની પ્રતિમાને પણ આજે પુલાર કરવામાં આવ્યા હતા અને આપણે બધા આ વર્તમાન સમયની અંદર જોઈ રહ્યા છીએ કે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી પૂજ્ય બાપુનો આ સંદેશ દેશની આઝાદીને જ્યારે આપણે 2022ની અંદર 75 વર્ષની ઉજવણી કરશું ત્યારે સાચા અર્થની અંદર જે સ્વચ્છતાનો સંકલ્પ સંદેશ પૂજ્ય બાપુએ આપણને આપ્યો હતો અને એ આજે ચરિતાર્થ થઈ રહ્યો છે। જય જવાન જય કિસાન જય વિજ્ઞાનના નારા સાથે દેશ આગળ વધી રહ્યો છે અને એની સાથે વિકાસના માર્ગે પણ
આપણે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે મને ખૂબ જણાવતા આનંદ થાય કે પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપેલા નારાનો પણ સાચા અર્થની અંદર એમનો જે વિચાર હતો, એમનો જે સંકલ્પ હતો, એ પણ આજે આપણે પૂર્ણ થતા જોઈ રહ્યા છીએ. દેશ આત્મનિર્ભર અભિયાનની અંદર પણ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના આવા મહાન વ્યક્તિઓએ જે આ રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને આપણે બધાએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે આપણે સૌ સંકલ્પબંધ આપણે થઈએ અને આગળ વધીએ, એ જ એમની ભાવભરી શ્રદ્ધાંજલિ હશે. જન્મજયંતિ છે અને લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જન્મજયંતિ છે અને એમને બતાવેલો રાહ ગાંધીજીએ હંમેશા કહ્યું કે સત્યમેવ જયતે, અસત્ય સામે ઝૂકીશ નહીં અને નિડરતાની વાત કરી અને અહિંસા પરમો ધર્મની પણ વાત કરી. એટલે આવા જે કોઈ સિદ્ધાંતો આપણને ગાંધીજીએ આપ્યા, આઝાદીની લડત વિના ખડગ વિના ઢાળ એવી જે વાત છે, એ જે રાહ આપને દેખાડી છે એ પથ પર આપણે ચાલીએ, એમને આપેલા સિદ્ધાંતોને અનુસરીએ અને આજના કોરોનાના મહાકાળની અંદર આપણે સૌ જોઈએ છીએ કે સ્વાવલંબી જીવન અને સાદો ખોરાક, આ જે મહત્વની વાત ગાંધીજીએ કરી હતી એ સૌ અપનાવે અને જે આ દેશના રાષ્ટ્રપિતાજીનું બિરુદ મળ્યું મહાત્મા ગાંધીજીની અને સરદાર આપણે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પ્રસંગે, જે રીતે આઝાદીથી પહેલાં આઝાદીની ચળવળ અને આ દેશને આઝાદ કરવા માટે જેનું યોગદાન છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એનું જીવન જ એક લોકોને સંદેશ આપતું હોય, કહેતા પોતે કે મારે કોઈ સંદેશ આપવો નથી, મારે કોઈને બોધ આપવો નથી, મારું જીવન એ જ મારો સંદેશ છે. પોતાના સત્યના આગ્રહી, સ્વચ્છતાના આગ્રહી, સાદગીભર્યું જીવન, જ્યાં સુધી આ દેશને પૂરતા કપડાં ન મળે, પૂરતું જોવાનું હોય ત્યારે એને એક ધોતી પહેરીને પ્રવાસ કરવાનો નિર્ણય લીધો, આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે જેને પોતાનું જીવન આપ્યું, એવા મહા રાષ્ટ્રને આઝાદી દેવા માટેના જેના સફળ પ્રયાસોને જુસ્સા વગર અહિંસાના એ આગ્રહી એવા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીએ પણ પ્રધાનમંત્રી થયા પછી પોતાનું જે સાદગીભર્યું જીવન એક બોધ આપે છે. આવા વ્યક્તિત્વ, આવું નેતૃત્વ, આવા રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રચિંતક માટે આપણે સૌ આવા સ્ટેચ્યુ છે એનો બોધ લઈ આપણે પણ કંઈક જીવનમાં અન્ય લોકો માટે માત્ર ને માત્ર ખોટા દેખાડા નહીં, ખોટા ઠાઠ નહીં, પણ સાદગી ભર્યું જીવન જીવીને લોકો માટે, લોકોને ફાયદો થાય, લોકોની જરૂરિયાત પૂરી થાય, આવા અનેક પ્રકારના કાર્યક્રમો જ્યારે થતા હોય ત્યારે આજના દિવસે એને પુષ્પાંજલિ આપીને એને શ્રદ્ધા સમન કરી હું નમન કરું છું. અને આનામાંથી આપણે સૌ શીખ લેવા જેવી છે કે માત્ર ને માત્ર અમુક લોકો જ કરી શકે એવું, એમાં તમે હું પણ કંઈ કરશે કરીએ, આનો બોધ લઈ અને શીખ લઈ આપણા જીવનો બધી.